નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર નંબર નવસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામની આપણે મિત્રો વાત કરી હતી જેની અંદર આપણે જોઈએ કે અઢારસો સત્તાવન સંગ્રામના જે વિપ્લવના કેન્દ્ર છે કઈ કઈ જગ્યાએ આ વિપ્લવ છે એ સંગ્રામ છે એ લડવામાં આવ્યો હતો અને તેની શરૂઆત થઈ હતી તો આપણે નીચેના નકશાની અંદર આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો જેની અંદર આ જે સંગ્રામ છે અલગ અલગ વિસ્તાર છે તો એની અંદર પોતાની આગેવાની કોને સંભાળી છે તો એના વિશે આપણે પણ વિસ્તૃતની અંદર જોવાનું છે આ સંગ્રામની અંદર તમે આ નકશાની અંદર તમે જોઈ શકો કે જે લાલ કલરના જે ટપકા કરેલા છે ભારતના નકશાની અંદર એ નકશાની અંદર તમે જુઓ તો કે એ વિસ્તારની અંદર તો દિલ્હી મેરઠ બકાપુર આગ્રા કાલપી ગ્લાવિયર આબુ ઇન્દોર અહહાબાદ લખનઉ અયોધ્યા બનારસ અને જગદીશપુર નીચે આવીએ તો નીચે કોલ્હાપુર સતારા બેલગાવ અને સાતવાડી આ જેવા જે લાલ તમને નિશાન દેખાય છે એ નિશાનની અંદર આ અઢારસો સત્તાના સંગ્રામનો જે વિપ્લવ છે એનું કેન્દ્ર ગણવામાં આવે છે મિત્રો એટલે જોતાં જોતાં આપણે જોઈએ કે એનું આગેવાની કોણે સંભાળી હતી એની અંદર કોણ વ્યક્તિ હતા કે પોતે આ વિસ્તારના દાખલા તરીકે દિલ્હી છે તો દિલ્હીની અંદર જે વ્યક્તિએ આયોજન કરેલું હતું જે વ્યક્તિ આખી સેનાને સંભાળી હતી બરાબર છે તો એવા આપણે વાત કરીએ તો કે એવા આગેવાની તો દિલ્હીની અંદર હતા બહાદુર સાર જફર કાનપુર એટલે એની અંદર હતા નાના સાહેબ બિહાર હતું તો બિહારની અંદર હતા કુંવરસિંહ ઝાંસી તો વિરાગના લક્ષ્મીબાઈ અર્ષે આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિએ શું કર્યું હતો તો કે પોતાનું જે દિલ્હી છે તો દિલ્હીને આગળ લઈ જવા માટે આ સંગ્રામની અંદર તેઓ જોડાના હતા તો એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો જોઈએ એની અંદર તો જોવા સંગ્રામનો વ્યાપ સંગ્રામનો વ્યાપ અને તેની આગેવાની સંભાળી તેના વિશેની આપણે વાત કરવાની છે કે દિલ્હીની અંદર અને દિલ્હીની અંદર કોણ છે તો કે બહાદુર શાહ જફર કે જેને દિલ્હીનો સંગ્રામ છે એને લડવાની અંદર તેણે મદદ કરી હતી તો જોઈએ એને સાંભળીએ બાજુમાં તમને ચિત્ર આપવામાં આવ્યું છે બહાદુર શાહ જફરનું તો કહેવાય છે કે મેરઠ મેરઠની અંદર વાત કરીએ તો મેરઠના એટલે કે સિપાહીઓ છે રાજસ્થાન મેરઠ મેરઠના જે સિપાહીઓ છે એ અગિયારમી મેના સવારે દિલ્હી પહોંચી ગયા હતા ક્યાં પહોંચી ગયા હતા તો કે દિલ્હીની અંદર પહોંચી ગયા હતા ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો ને એંસી વર્ષના વૃદ્ધ બહાદાસ જફરને સજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો સાંભળજો મિત્રો ફરીથી આપણે વાત કરીએ તો કે મેરઠના સિપાહીઓએ અગિયારમી મે દિલ્હી પહોંચી ગયા હતા મેરઠ એટલે રાજસ્થાન મરાઠા બરાબર છે ત્યાંથી વાત કરીએ તો ત્યાંથી રહી અને તેના સિપાહીઓ છે દિલ્હી આવી ગયા હતા કેમ કે દિલ્હીના સૈનિકોને શું કરવા માટે સહાય કરવા માટે અને દિલ્હીનો કબજો એને શું કરી લીધો લઈ લીધો દિલ્હીનો શું કરી લીધો કબજો એટલે કે સત્તા છે એને લઈ લીધી અને એંસી વર્ષના

સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામને દેશના ઘણા ભાગોની અંદર શું કરવા લાગ્યું ફેલાવવા લાગ્યું કેમ કે દિલ્હી જે સત્તા છે ભારત દેશની મેઇન સત્તા કહેવાય છે એ સત્તાની અંદર આ બહાદુર શાહ જફરે પોતે એંસી વર્ષની વયે શું કરે છે આ સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા આ સંગ્રામને વધારે શું મળ્યું હતું પ્રોત્સાહન મળ્યું હતું અને આ સંગ્રામ છે એ દેશના ઘણા બધા ભાગોની અંદર શું થયો તરત તેઓ ફેલાઈ ગયો હતો ત્યાર પછી વાત કરીએ

કાર્યોએ સંગ્રામી કાર્યો એટલે કે સંગ્રામની અંદર જોડાયેલા વ્યક્તિઓએ આ શહેરનો કબજો સંભાળી લઈ અને પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી હતી ત્યાંના જે શહેરના જે લોકો હતા તો સંગ્રામને આગળ લઈ જનારા વ્યક્તો હતા તેને આ કબજો સંભાળી લીધો અને પછી એ વિસ્તારને શું કર્યું હતું કે પેશવા નાના સાહેબને આગેવાની આગેવાનીમાં લાવવાની એને ફરજ પડી ત્યાંના લોકોએ આ પેશવા નાના સાહેબ છે એને કીધું તમે આ સંગ્રામને શું કરો સ્વીકારો એનું નેતૃત્વ તમે સંભાળવાની ફરજ પડી અને બાવીસ દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની શું પડી હતી ફરજ પડી હતી એટલે કહેવાય છે બાવીસ દિવસનો જે ઘેરો થયો હતો આ કોની ઉપર તો કે કાનપુર ઉપર અને નાના સાહેબ ઉપર ત્યારે બાવીસ દિવસ અનાજ પાણીનો પુરવઠો ખૂટી ગયા એટલે અંગ્રેજ સરકારને શું કરવી પડી હતી ત્યાં શરણાગતિ તેને સ્વીકારવી પડી હતી ત્યાર પછી આગળ વાત કરીએ તો કુંવરસિંહ બરાબર છે કે જેની આપણે વાત કરીએ તો કે બિહારની અંદર અને કુંવરસિંહ એને પણ એ ગાદી સંભાળી અને નેતૃત્વ સંભાળ્યું હતું તો તેના વિશેની આપણે વાત કરીએ તો બિહારમાં પાટણ પટણા જગદીશપુરના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર હતા બિહારની અંદર બે એવા કેન્દ્રો હતા એક પટણા અને બીજું છે જગદીશપુર આ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા જગદીશપુરના સિત્તેર વર્ષના જાગીર શાહ કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી હતી કોને લીધી હતી તો કે જાગીરદાર કુંવરસિંહ સંગ્રામની આવશે આખું નામ છે આવે છે સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી તેમણે એક નવ યુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો હતો અસ સિત્તેર વર્ષની અંદર એક યુવાન જેમ લડતો હોય એમ યુવાનની જેમ એને વીરતાપૂર્વક અંગ્રેજો સામે લડી અને એનો સામનો કર્યો હતો એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી ઘાનું ચહેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી શું કરે છે કાપી નાખે છે સાંભળજો આ કુંવરશીની કહાણી તો કીધું છે કે એક વખત તેના હાથના કાંડું છે કાંડાની અંદર શું વાગે છે ગોળી વાગે અને ગોળીનું એટલું બધું હોય છે ઝેર કે ઝેરનું એ આખા શરીરની અંદર ન વ્યાપી જાય એ માટે એ શું કરે છે ઝેર આખા શરીરમાં ન વ્યાપે અથવા એ પોતે જ પોતાના તલવારથી તેમના હાથને છે એ કોણીમાંથી શું કરે છે કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ક્યાં પધરાવી દીધો હતો તો કે ગંગા નદી છે એ ગંગા નદીની અંદર તેણે પધરાવી દીધો હતો તે મૃત્યુ પામ્યા તે પહેલા તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડવી લીધું હતું તે મૃત્યુ પામ્યા એ પહેલા અંગ્રેજોના કબજામાં જે જગદીશપુર હતું બરાબર છે એ જગદીશપુરને શું કરી લીધું હતું એણે છોડાવી લીધું હતું બરાબર છે આ હતા આપણા કુંવરસિંહ છોડાવી લીધું અને એને આઝાદ કરી દેવામાં આવ્યો હતો એટલે કે એ વ્યક્તિ કુંવરસિંહ છે એ પોતાનું જે કહેવાય છે રાજ્ય છે અથવા જે વિસ્તાર છે બિહાર એને શું કરી લીધું હતું તો કે અંગ્રેજોના કબજા કબજામાંથી તેને છોડાવી લીધું હતું ત્યાર પછી વાત કરીએ તો વિરાંગના એવા ઝાંસી અને વિરાંગના લક્ષ્મીબાઈ વિશેની આપણે વાત કરીએ તો જેની અંદર આપણે વાત કરતા હતા કે ઝાંસીની રાણી અને વિરાંગના લક્ષ્મીબાઈ બરાબર છે તો ઝાંસીની રાણી અને વિરાંગના લક્ષ્મીબાઈ કે જેને યુદ્ધની અંદર પોતાનું સરસ એવું કહેવાય છે કામ બતાવ્યું છે સરસ રીતે એક નારી શક્તિ એને બતાવી છે જેના વિશે આપણે વાત કરીએ તો કે ઝાંસીની રાણી એટલે કે મહારાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતા વિરાંગના એટલે કે જે યુદ્ધની અંદર એક સ્ત્રી પાત્ર ભજવી એક સ્ત્રીનું રૂપ છે છતાં પણ યુદ્ધ રણ મેદાનની અંદર ઉતરી અને એક વિરાંગના બતાવે છે એક કેમ કે પોતાના ઝાંસીને બચાવવા માટે એક યુદ્ધ કરે છે એટલે એને વિરાંગના તરીકે ઓળખવામાં આવ્યા છે તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક છે અંગ્રેજોએ સ્વીકારી લીધો હતો તેણે દત્તક લીધેલું છે એ કોનો હક મેળવી લીધો હતો તો કે અંગ્રેજ સરકારે તેને હક મેળવી લીધો દત્તક પુત્રને તેને ગાદી ઉપર બેસાડી શક્યા હતા ને એટલે અંગ્રેજ સરકારે એ ઝાંસીને કબજે કરી લીધું હતું એટલે અંગ્રેજોએ એ રાજ્યને સ્વીકાર્યું સ્વીકાર્યો ન હતો આથી લક્ષ્મીબાઈએ પણ સંગ્રામમાં જોડાયા અહીંયા શું કીધું છે કે દત્તક પુત્રોનો ગાદી ઉપરનો જે હક છે એ અંગ્રેજોએ સ્વીકાર્યોનો હતો કે દત્તક છે એ રાજા બની શકે નહીં એટલા માટે અંગ્રેજોએ એ સ્વીકારવાની શું પાડી હતી ના પાડી હતી આથી અંગ્રેજની સામે આ રાણીની રાણી લક્ષ્મીબાઈ છે એ તેની અંદર સંગ્રામની અંદર જોડાયા હતા તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક નેતા હતા તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી આ રાણી લક્ષ્મીબાઈ શું કરી હતી કે અંગ્રેજો સામે લડવા માટે એક સ્ત્રી સેના બનાવી હતી અને એ કોણ કરી શકે તો કે અંગ્રેજો સામે લડી શકે એ માટે આ રાણી લક્ષ્મીબાઈ એક કહેવાય છે કે એક સેના તૈયાર કરી જેની અંદર બધી જ શું કોણ હતી તો કે સ્ત્રીઓ સામેલ કરવામાં આવી હતી તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અને અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈએ અઢારસો સત્તાવનના સંગ્રામમાં આગેવાનોના શ્રેષ્ઠ સ્ત્રી નેતા તરીકે હતા અને અંગ્રેજો સામે અઢારસો સત્તાવનના વિપ્લવ સામે અથવા સંગ્રામ સામે લડ્યા અને કહેવાય છે કે સ્ત્રી સંગ્રામની અંદર તેઓ શ્રેષ્ઠ નેતા તરીકે અને સ્ત્રી નેતા તરીકે તેઓ પ્રખ્યાત થયા હતા આ હતા વીરાંગના લક્ષ્મીબાઈ ત્યાર પછી વાત કરીએ તો એવા બાહોશ સેનાપતિ તાત્યા ટોપે હવે છે તો એના વિશે આપણે વાત કરતા જણાવીએ તો કે બાહો સેવા સેનાપતિ કોણ હતા તાતિયા ટોપે તો એને ક્યાં પોતાનું કામકાજ કર્યું તો કે કાનપુરની અંદર આગેવાની સંભાળી હતી ક્યાં સંભાળી હતી કાનપુરની અંદર જેની અંદર નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાનીથી બહાદુર અને શક્તિશાળી તાતિયા ટોપને આ સોંપવામાં આવેલી હતી ફરીથી વાત કરીએ તો કે કાનપુરની આગેવાનમાં નાના સાહેબ પેશવાએ જે સૈન્ય હતું એની આગેવાની આ બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપને સોંપી દેવામાં આવેલી હતી આ તાત્યા ટોપે કહેવાય છે આ ટોપે નાના સાહેબના ટોપે નાના સાહેબના ખૂબ જ અને વિશ્વાસુ એવા વ્યક્તિ બન્યા હતા કે જેની અંદર કહેવાય છે કે કાનપુર મુક્તિ માટે તેની સેનાનું સેનાપતિ પદ છે એ તાત્યા ટોપને પુનઃપૂર્વક સંભાળવામાં આવ્યું હતું એ તેમની જિંદગીનું એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ તેમને મળ્યું આ ટોપને પહેલું એવું પદ મળ્યું આપણે ખબર ને ઘણી વખત સૌથી પહેલું સારું એવું પદ મળે તો એનું પહેલું પદ એમ પ્રથમ પદ કહેવાય તો અહીંયા પણ આ ટોપને સેનાધિનાયકનું એટલે સેના સંભાળવાનું પ્રથમ નેતૃત્વ એને મળવામાં આવ્યું હતું પણ પછી તો એ બે વર્ષ કહેવાય છે સુધી તાત્યા ટોપને સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગઈ અને તેમણે કલ્પનીને મુક્ત કર્યું તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈની સૈનિકને લડ્યા ન હતા યુદ્ધો કોઈ સેનાનીએ લડ્યા ન હતા કહેવાય છે ટોપ જેટલા યુદ્ધો છે એ કોઈ સેનાનીએ લડ્યા હશે ને એમ કે સેનાનો એક સેનાપતિ બનાવવામાં આવ્યો છે એટલા માટે એટલા બધા એને યુદ્ધ કર્યા કે જે કોઈપણ હજી સેનાપતિએ આવા યુદ્ધ તેની સામે કોઈ લડ્યા હશે નહીં વાત કરીએ તો આ ઉપરાંત ઉત્તર ભારતમાં બરેલી બનારસ અહલાબાદ આગ્રા આઝમગઢ તેમજ ગોરખપુરમાં આ હિન્દી સૈનિકોના સંગ્રામમાં જોડાયા હતા રાજપૂતોમાં અજમેર નસીબ નસીરાબાદ બરાબર છે રાજપૂતના વાત કરીએ તો કે અજમેર નસીરાબાદ આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્લાવિયર મંદોસર ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો તમને જોવા મળ્યા હતા દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર સતારા કોલ્હાપુર સાતવડી ના નારગુળ અને ધારાવાડમાં આ સંગ્રામ કર્યોના પ્રયાસ છે એ વીરતાપૂર્વક અને છૂટા છૂટા કહેવાય છે કે છૂટછવાયા છવાયાની અંદર કે અલગ અલગ આ અઢારસો સત્તાવન સંગ્રામની અંદર શરૂઆત કરવામાં આવી હતી આ હતી કહેવાય છે કે સંગ્રામનો જે વ્યાપ છે એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ દે રાજ્યની અંદર તમને જોવા મળ્યો હતો બિહાર દિલ્હી કાનપુર બરાબર છે પટણા ઝાંસી એમ અલગ અલગ રાજ્યની અંદર તમને આ અઢારસો સત્તાવન સંગ્રામનો વિપ્લવ છે એ તમને જોવા મળ્યો હતો ને હવે પછી આપણે જોવાનું છે કે ગુજરાતના બરાબર છે અઢારસો ત્રણ ના ગુજરાતના કયા વિસ્તારની અંદર આ સંગ્રામ છે એ લડાયો હતો અને એની અંદર કોણ વ્યક્તિત્વ પદ સંભાળ્યું છે તો એના વિશેની વાત આપણે નેક્સ્ટ પીડીયાની અંદર કરશું જય હિન્દ વિદ્યાર્થી મિત્રો